મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ની અંદર સ્વાધ્યાય 7.2 નો દાખલો બીજો જોઈએ. ગયા લેક્ચરની અંદર આપણે પહેલો દાખલો અને ચોથો દાખલો 7.2 નો જોયો હતો. આજે આપણે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2 જોઈએ. તો એમાં લખ્યું છે બિંદુઓ 4-1 અને -2-3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. અહીંયા 3 ભાગ કરતા બિંદુના યામ મેળવવાના છે. આપણે થોડીક આકૃતિ દોરીએ એટલે વધુ સમજ આવે. આ રીતની આપણે એક રેખા દોરી લીધી. અહીંયા આપણે બિંદુ એ મૂકી દઈએ. એના યામ 4-1 અને અહીંયા આપણે બિંદુ બી મૂકી દઈએ. એના યામ -2-3. હવે મિત્રો, અહીંયા આપણે બે બિંદુ લઈ લીધા છે, એ ને બી. હવે એને આપણે 3 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? 3. હવે હું અહીંયા બિંદુ મૂકું તો આ 1 ભાગ અને આ 2 ભાગ થયા. કેટલા ભાગ થયા? 2. અહીંયા પી બિંદુ મૂકો એટલે 2 ભાગ થાય, બરાબર છે? આપણે 3 ભાગ પૂછ્યા છે. અહીંયા કેટલા ભાગ કરવાના કીધા છે? 3. એટલે હજી કંઈ બિંદુ મૂકવું પડશે. એ મૂક્યું આપણે ક્યુ. હવે આપણે આ 1, આ 2 અને 3 ભાગ, એટલો ભાગ એ પી, પી ક્યુ અને ક્યુ બી, આ 3 ભાગ થઈ ગયા. હવે આપણે પી અને ક્યુના યામ ગોતવાના છે. એવું રકમમાં કીધું છે, ત્રિભાગ કરતા બિંદુના યામ મેળવો. 3 ભાગ કરતું બિંદુ કોણ છે? પી અને ક્યુ. તો આ રેખાના ભાગ 3 ભાગ કરવાના છે. 3 ભાગ કરે એ કોને કારણે થાય 3 ભાગ? તો કે પી બિંદુ અને ક્યુ બિંદુને કારણે 3 ભાગ થાય છે. તો આપણે પીના યામ અને ક્યુના યામ મેળવવાના છે. તો મિત્રો, આગળના વિડીયોની અંદર મેં તમને વિભાજન કરવાનું સૂત્ર શીખવાડ્યું હતું કે રેખાખંડ એબીનું પી બિંદુ છે વિભાજન કરે તો એના વિભાજન કરતાં બિંદુના યામ મેળવવાનું મેં સૂત્ર લખ્યું હતું. તો એનો આપણે ઉપયોગ કરી અને દાખલો ગણીએ. તો પહેલાં આપણે લઈએ પીનો વારો, પી બિંદુના યામ. હવે પીને કારણે આ 1 ભાગ થયો. કેટલો ભાગ થયો? આ 1 ભાગ. અને અહીંયા કેટલા ભાગ એના ભાગમાં વધ્યા છે? 2 ભાગ વધ્યા. એક આ અને એક આ, એટલે આપણે લખીએ 2 ભાગ છે. એટલે આપણને ગુણોત્તર મળી ગયો 1:2. તો અહીં આપણે લખીએ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ પી બિંદુ છે એ રેખાખંડ એ બીનું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે વિભાજન કરતા બિંદુ પીના યામ, તો આપણે ડાયરેક્ટ લખીએ બિંદુ પીના યામ. એના માટેનું સૂત્ર મિત્રો મેં તમને શીખવાડ્યું હતું ગયા લેક્ચરની અંદર. m1 આ m2, આ x1 આ y1, આ x2 અને આ y2, આ રીતના આપણે નામ આપી દઈએ. તો એનું સૂત્ર હતું m1x2+m2x1 છેદમાં m1+m2. બીજું સૂત્ર અહીં થયા ને m1y2+m2y1 છેદમાં m1+m2. તો આ રીતના મિત્રો યામ મળી ગયા. હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ. પીના યામ ગોતવાના છે એટલે આપણે બરાબર રાખીએ. હવે m1 એટલે અહીં ઉપર લખ્યું છે, આ m1, આ m2, આ x1, આ y1, આ x2 અને y2, આપણે સીધી કિંમત મૂકીએ. m1 એટલે 1, x2 એટલે -2, m2 એટલે 2, x1 એટલે અહીંયા છે 4, છેદમાં m1+m2, તો m1 એટલે 1, m2 એટલે 2. હવે અહીંયા આપણે પાછી બીજા યામમાં કિંમત મૂકીએ. m1 એટલે 1, y2 એટલે -3, m2 એટલે 2, y1 એટલે -1, અહીંયા 1+2. અહીંયા આપણે સરવાળા બાદબાકી કરી નાખીએ. 1×2, 1નો -2 સાથે ગુણાકાર, 1×-2 એટલે -2, પ્લસ 2×4, 4×2, 8, નીચે આવશે 3,
एक गुणा माइनस त्रण माइनस त्रण अहीं वत्ते ओछे ओछा आ वत्ता छे ने ओछा एटले वत्ते ओछे ओछा एक गुणा बे बे गुणा माइनस एक बे गुणा माइनस एक बे गुणा माइनस एक माइनस बे नीचे बे वत्ते एटले त्रण अहीं मित्रों आठ मांथी बे जाय आ प्लस आठ ने माइनस बे आठ मांथी बे जाय एटले छ ना छेद में त्रण ओछा बे अने ओछा त्रण ओछा त्रण ने ओछा बे एटले ओछा पांच ना छेद में त्रण छ भांगा त्रण एटले बे अने माइनस पांच ना छेद में त्रण तो अहीं आपणे पी ना यम मळ्या बे अने माइनस पांच ना छेद में त्रण हवे आपणे क्यू नो वारो लईए तो अहीं क्यू नो वारो लेवानो छे एटले आपणे अहीं बदलावुं जोईए હવે ક્યુ માટે જુઓ તો આ એક અને બે આ બે ભાગ થઈ ક્યુની આગળ અને પછી એક પાછળ થાય એટલે ક્યુ માટે વિભાજન બદલી જાય અહીંયા શું આવશે આ બે કારણ કે આ બે ભાગ છે એટલે આગળ બે લખવાનું થાય અને પછી કેટલા ભાગ વધશે એક એટલે બે જેમ એક થઈ જાય પી માટે એક ભાગ હતો અને પાછળ બે ભાગ હતા એટલે એક જેમ બે હતું તો અહીંયા આપણે લખીએ ક્યુ એ રેખાખંડ એ બીનું એ તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે ક્યુ ના યામ એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ અહીંયા બીજો યામ થાય એમ વન વાય ટુ એમ ટુ વાય વન છેદમાં એમ વન વત્તા એમ ટુ આપણે સૂત્ર લખ્યું હવે મિત્રો આ રીતના બે જેમ એક ગુણોત્તર લઈ અને તમે ક્યુના યામ મેળવી શકો બીજી એક રીત છે કે પીના યામ મળી જાય પીનાયામ પછી આ બેનું મધ્ય બિંદુ લઈને ક્યુનાયામ પણ તમે મેળવી શકો આ બીજી રીત છે અહીંયા પીનાયામ મળી ગયા બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ તો આ બેનું મધ્ય બિંદુ કોણ થાય ક્યુ તો ક્યુનાયામ મધ્ય બિંદુ લઈને પણ મળે પણ આપણે આ રીતથી શીખીએ મધ્ય બિંદુની રીતથી પણ મળી જાય છે તો એ બીજી રીત છે મધ્ય બિંદુ લઈને અને આપણે વિભાજનનો સૂત્રનો ઉપયોગ કરીએ એ રીત આપણે આ દાખલામાં જોઈએ એટલે આપણે એ રીતના જ દાખલો ગણીએ હવે એમ વન તો એમ વન મિત્રો અહીંયા બદલી જાય આ એમ વન અને આ એમ ટુ એમ વન એટલે બે એક્સ ટુ એટલે માઇનસ બે પ્લસ એમ વન એટલે એક એક્સ વન એટલે ચાર છેદમાં બે વત્તા એક ફરીથી પાછું બીજા યામમાં મૂકીએ કિંમત એમ વન એટલે એક વાય ટુ એટલે માઇનસ ત્રણ એમ ટુ એમ વન એટલે અહીંયા બે મિત્રો સોરી જરાક ભૂલ થઈ ગઈ છે એમ વન એટલે બે એમ વન એટલે બે વાય ટુ એટલે માઇનસ ત્રણ હવે એમ ટુ એટલે એક વાય વન એટલે માઇનસ એક છેદમાં બે વત્તા એક અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ આ માઇનસ બે અને બે એનો ગુણાકાર કરીએ એટલે માઇનસ ચાર પ્લસ અહીંયા એક ગુણ્યા ચાર એટલે ચાર નીચે આવશે ત્રણ અહીંયા ગુણાકાર કરીએ બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ છ અહીંયા વત્તે વચ્ચે ઓછા એક ગુણ્યા એક એટલે એક છેદમાં ત્રણ અહીંયા મિત્રો આ ઓછા ચાર ને વત્તા ચાર વત્તે ઓછે ઓછા ચારમાંથી ચાર જાય એટલે ઝીરો ના છેદમાં ત્રણ અહીંયા ઓછા છ અને ઓછા એક ઓછા છ અને ઓછા એક એટલે ઓછા સાત છેદમાં ત્રણ મિત્રો તમે જાણો છો કોઈ સંખ્યાનો ઝીરો સાથે ભાગાકાર કરીએ એટલે ઝીરો આવશે અહીંયા ઝીરો અને ઓછા સાતના છેદમાં ત્રણ તો આ આપણને મળ્યા ક્યુના યામ નીચે આપણે લખીએ પીના યામ પીના યામ આપણે મેળવ્યા હતા બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ તથા
क्यू ना यम जीरो ने माइनस सात ना छेद में त्रण थाय। तो मित्रों आ बे बिंदु छे ए रेखाखंडना त्रण भाग करता बिंदु छे एटले आपणे त्रिभाग बिंदुना यम गोतवाना कीधा था। त्रिभाग बिंदु एटले पी अने क्यू। तो आना यम आपणे मेळवा। विद्यार्थी मित्रों हवे आपणे जोईए स्वाध्याय 7.2 दाखला नंबर 5। चौथो दाखलो छे ए आगळना वीडियोनी अंदर हतो। हवे आपणे पांचमो दाखलो जोईए। तो अहीं एक्स अक्ष बिंदुओ ए एक माइनस पांच अने बी माइनस चार पांच ने जोड़ता रेखाखंडनू क्या गुणोत्तर में विभाजन करे छे। अहीं आपणो प्रश्न छे क्या गुणोत्तर में विभाजन करे छे ते शोधो। अने विभाजन करता बिंदु अहीं विभाजन करतु बिंदु एना पण यम मेळवना छे। तो मित्रों अहीं मैं तमने आगळना वीडियोनी अंदर बे सूत्र शीखवाड्या हता के विभाजन करता बिंदुना यम मेळवाय तो एनुं सूत्र અને ગુણોત્તર કેમ મેળવવો હોય ત્યારે કયું સૂત્ર વાપરવું આ બે રીત મેં તમને આગળના વિડીયોની અંદર આ સૂત્ર દ્વારા સમજ આપેલી હતી। હવે આપણે અહીંયા જોઈએ। હવે આ બિંદુ છે ને એક્સ અક્ષ પરનું બિંદુ છે અહીંયા લખ્યું છે। આ બિંદુ એક્સ અક્ષ પરનું છે। વિભાજન કરતો બિંદુ છે એ ક્યાંની ઉપર છે તો કે એક્સ અક્ષ ઉપર છે। વિભાજન કરતો બિંદુ છે એ મિત્રો એક્સ અક્ષ ઉપર છે। એટલે સાંભળજો મિત્રો કે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો એનો એક્સ યામ હોય વાય યામ હોય नहीं एटले कि एक्स जीरो एना यम थाय एक्स यम थाय वाई यम शून्य है हूँ कामें तो कि एक्स अक्ष पर छे। एना यम लखीए अँ एक माइनस पांच बीना यम लखीए माइनस चार पांच अँ आप विभाजन करतु बिंदु अपने छे ई पी लेवानु छे। विभाजन करतु बिंदु पी। विभाजन करतु बिंदु एटले रेखाखंड बे भाग करतु होय एवुं बिंदु। हवे पी ना यम आपणे अहींया एक्स जीरो मित्रों आ एक्स जीरो क्यांथी लख्या तो कि एक्स अक्ष पर बिंदु छे एटले मैं एक्स जीरो एना यम लख्या। रकम में आपणने यम नथी आप्या पण एक्स अक्ष पर बिंदु छे एटले एक्स यम होय वाई यम एनो शून्य होय एटले एक्स अक्ष पर बिंदु होय तो यम थाय एक्स जीरो। हवे आपणे गुणोत्तर गोतवानो छे। क्या गुणोत्तर में गुणोत्तर जाणता नथी तो तमने मैं આગળ શીખવાડતું કે ગુણોત્તર ન આપ્યો હોય ત્યારે તમારે કે જેમ એકલી લેવાનો ગુણોત્તર ગોતો ન હોય ત્યારે આ સૂત્ર હેલું પડશે। પહેલી રીતથી વિભાજનવાળા સૂત્રની મદદથી પણ ગુણોત્તર મળે પણ એ થોડુંક તમને અઘરું પડશે એટલે મેં અહીંયા ગુણોત્તર માટે કે જેમ એક લીધો છે। હવે આપણે એ લખીએ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં विभाजन करे छे। माटे विभाजन करता बिंदु पी ना यम मित्रों तमारे अहीं समझ पड़े एटले आने एक्स वन कही देवानुं आने वाई वन आने एक्स टू कही देवानुं आने वाई टू कही देवानुं। आपणे सूत्र लख्युं हतुं त्यारे आवुं लख्युं हतुं के एक्स टू प्लस एक गुण एक्स वन एक्स वन छेद में के प्लस वन के वाई टू प्लस एक गुणा वाई वन ले वाई वन छेद में के प्लस वन। तो हम अपनी पास पीनायम तैयार है अपने लखीए पीनायम था माटे एक्स जीरो અહીંયા કે ના કેની કિંમત નથી આપી એટલે કે એમનું રહે એક્સ ટુ એટલે માઇનસ ચાર પ્લસ એક્સ વન એટલે એક છેદમાં કે પ્લસ વન। હવે અહીંયા કે વાય ટુ એટલે પાંચ વાય વન એટલે માઇનસ પાંચ કે પ્લસ વન માટે एक्स जीरो आनो गुणाकार करिए माइनस चार गुणा के एटले माइनस चार प्लस एक छेद में के प्लस वन। अहीं मित्रों आनी साथे गुणाकार करिए पांच गुणा के एटले पांच के वते ओछे ओछा एटले माइनस पांच छेद में के प्लस वन।
મિત્રો આપણે અત્યારે શીખવાડું તો આગળ એક દાખલાની અંદર કે આ રીતનું આવે કે ગોતવાનો હોય ત્યારે પહેલાને પહેલા યામ સાથે સરખાવી દેવાનો અને બીજાને બીજા યામ સાથે સરખાવી દેવાનો એટલે આપણને દાખલાનો ઉકેલ મળી શકે તો પહેલાને પહેલા સાથે સરખાવીએ x બરાબર માઇનસ ચાર કે પ્લસ વન છેદમાં કે પ્લસ વન પહેલાને પહેલા સાથે સરખાવ્યો બીજાને બીજા સાથે સરખાવીએ જીરો બરાબર પાંચ કે ઓછા પાંચ છેદમાં કે પ્લસ વન આમાંથી આપણને ઈજી પડે એનું સાદરૂપ દેવાનું મેં તમને કીધું હતું કે આમાંથી જે બે હેલું પડે એ સાદરૂપ દેવાનું હવે એક્સ છે એટલે આપણને ઉકેલ નહીં મળે એટલે આપણે જીરો છે તો એમાં ઉકેલ સરળતાથી મળી જાય એટલા માટે આપણે જીરોવાળું લઈએ અહીંયા એક્સને કારણે આપણને કેની કિંમત નહીં મળે અહીંયા જીરો છે એટલે એમાં સરળતાથી ઉકેલ મળી જાય એટલે જીરો બરાબર અહીંયા આપણી પાસે પાંચ કે માઇનસ પાંચ છેદમાં કે પ્લસ વન મિત્રો અહીંયા ભાંગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જાય કે પ્લસ વન ભાંગાકારમાં છે જીરો સાથે ગુણાકાર કરો એટલે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર એટલે શું થાય જીરો કે પ્લસ વન ગુણ્યા જીરો આ બેનો ગુણાકાર થાય આ બેનો ગુણાકાર એટલે જીરો બરાબર પાંચ કે માઇનસ પાંચ માઇનસ પાંચને આપણે આ બાજુ લઈએ માઇનસ પાંચને આપણે આ બાજુ લઈએ એટલે જીરો વત્તા પાંચ બરાબર પાંચ કે માટે પાંચ કે બરાબર પાંચ આ પાંચ ગુણાકારમાં છે પાંચ ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં જાય માટે કે બરાબર પાંચ ભાંગા પાંચ માટે કે બરાબર એક કે બરાબર એક તો હવે આપણે ગુણોત્તર કે જેમ એક ધાર્યો હતો તો અહીંયા લખીએ કે છેદમાં એક અહીંયા એક છેદમાં એક લખી શકો આ કે આના છેદમાં આપણે એક લખી શકીએ આ એક એના છેદમાં કાંઈ નથી એક લખી શકીએ અને જેમની રીતે લખો હોય તો કે જેમ એક અહીંયા થાય એક જેમ એક તો આપણને આ ગુણોત્તર મળી ગયો એક જેમ એક હવે આપણે આના યામ ગોતવા છે વિભાજન કરતું બિંદુ પીના યામ આ યામ તો જીરો છે એટલે એ ગોતવાની જરૂર છે નહીં આપણે એક્સની કિંમત મળી જાય એટલે પીના યામ મળી ગયા તો અહીંયા આપણી પાસે તૈયાર છે એક્સ બરાબર માઇનસ ફોર કે પ્લસ વન છેદમાં કે પ્લસ વન ત્યાં કેની કિંમત મૂકી દો કેની કિંમત મળી એક માટે એક્સ બરાબર માઇનસ ફોર કે માઇનસ વન છેદમાં કે પ્લસ વન માટે એક્સ માઇનસ ચાર કેની જગ્યાએ આપણે મૂકશું એક કેની કિંમત આપણી પાસે છે એક માઇનસ વન છેદમાં કેની કિંમત મળી એક પ્લસ વન માટે એક્સ બરાબર આનો ગુણાકાર કરીએ માઇનસ ચાર ગુણ્યા એક એટલે માઇનસ ચાર માઇનસ એક નીચે એક વત્તા એક એટલે બે એક્સ બરાબર ઓછા એક અને ઓછા ચાર એટલે ઓછા પાંચ ના છેદમાં બે તો એક્સની કિંમત મળી ગઈ માઇનસ પાંચના છેદમાં બે તો આપણે ગુણોત્તરને યામ લખી નાખીએ નીચે આપણો ગુણોત્તર જે પૂછ્યો હતો ગુણોત્તર કેટલો થાય ગુણોત્તર જે પૂછ્યો છે એ એક જેમ એક અહીંયા આપણને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે એક જેમ એક અને પીના યામ બરાબર એક્સ જીરો એક્સની કિંમત મેળવી માઇનસ પાંચના છેદમાં બે અને જીરો તો આપણે મિત્રો બે ગોતી લીધું ગુણોત્તર મેળવ્યો એક જેમ એક અને બિંદુ વિભાજન કરતું બિંદુ પી છે એના યામ પૂછ્યા હતા એક્સ જીરો એટલે માઇનસ પાંચના છેદમાં બે જીરો